વડોદરાથી સમાચાર અંજના હોસ્પિટલની દાદાગીરીનો આરોપ ભોગ બનનાર વધુ એક દર્દીને સગા આવ્યા ન્યૂઝ એટીન સમક્ષ વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કરાયા હતા અંજના હોસ્પિટલમાં દાખલ લીવરની સારવાર માટે સિત્તેર ખર્ચ કરીને એક લાખ દસ હજાર પડાવ્યા દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ છે તબીબે એક લાખ દસ હજાર પડાવ્યા બાદ જ મૃતદેહ સોંપ્યો હતો દર્દીના મોત છતાં બે દિવસ બાદ પરિવારને કરી હતી જાણ દર્દીના મોત છતાં દર્દીના સંબંધીને ધમકાવી કોરો ચેક લઈ લીધો બીજા પાંચ લાખ રૂપિયા આપો નહીં તો ચેક બાઉન્સ કરવાની આપે છે ધમકી પીડિત પરિવારની સરકાર સમક્ષ ન્યાયની ગુહાર મારા શાળાને અમે અંજના હોસ્પિટલમાં દાખલ કર્યો તો એને લીવરનો થોડો પ્રોબ્લેમ હતો પછી હવે દાખલ કર્યો એટલે એમને કહ્યું ભાઈ એક નડી કોવાઈ ગઈ છે ને ઓપરેશન કરવું પડશે એટલે આપણે ઓપરેશન માટે હા પાડી પછી અમન ખન્ના ડૉક્ટર સાથે મારે વાત થઈ મેં તો ભાઈ ખર્ચો કેટલો આવશે એટલે એમને એવું કીધું કે ભાઈ લગભગ તમને સિત્તેર હજારમાં બધું પૂરું થઈ જશે એટલે પછી બે દિવસ પછી એક્સપાયર થઈ ગયા આઈસીયુમાં જતા અને પછી એક્સપાયર થઈ ગયા એટલે એમને મને બીજા દિવસ જાણ કરી કે ભાઈ તમારો સાડો એક્સપાયર થઈ ગયો છે તમે બોડી લઈ જાઓ કે પછી મેં વાત થઈ તો એમને કહ્યું કે ભાઈ તમારે એક લાખ દસ હજાર રૂપિયા ભરવા પડશે તો તમને બોડી મળશે એટલું બધું સારું સાહેબ એક લાખ દસ હજાર રૂપિયા અમે ભરી દીધા પછી એને છેતરીને મારા બાબા પાસેથી ચેક લઈ લીધો તો એ મને ખબર હતી નહીં કે ભાઈ મારા બાબાને ચેક આપી દીધો એ પછી બોડી આપી ચેક આપ્યા પછી અને પછી એને અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું પૈસા આપ નહીં તો પછી તારા પર પાંચ લાખ રૂપિયા મને આપ નહીં તો તારા પર કેસ કરીશ વડોદરાના ભાયલીની અંજના હોસ્પિટલમાં પીએમ જેવાય યોજનામાં ગેરરીતિના આક્ષેપોમાં મનપા બાદ હવે આજે અન્ય વિભાગ પણ તપાસ કરશે હોસ્પિટલની ફાયર માટે ફાયર વિભાગ તપાસ કરશે ફૂડ આક્ષેપ ગેરકાયદે પરબાણને લઈ ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે આરોગ્ય વિભાગની ટીમ ગતકાલે જ હોસ્પિટલમાં તપાસ કરી હતી અને આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી હતી સાથે અન્ય કેટલાક દર્દી સારવાર હેઠળ છે તેની પણ વિગતો મેળવી હતી અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ થઈ રહી છે પીએમજીએ યોજનામાં ગેરરીતિ અંગે તપાસમાં રૂપિયા લેનારી ચાર હોસ્પિટલોને પેનલ્ટી આપવામાં આવી છે ચાર હોસ્પિટલો પાસેથી પાંચ ગણી પેનલ્ટી વસૂલાશે જેમાં મહેસાણાની લાયન્સ કડીની ભાગ્યોદય મહેસાણાની શંકુસ વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી એક લાખ દસ હજાર ચારસો દસ વસૂલાશે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી પાસઠ હજાર ચારસો પાંત્રીસ વસૂલાશે નૂતન હોસ્પિટલ પાસેથી પિસ્તાલીસ હજાર આઠસો પચાસ વસૂલાશે શંકુસ હોસ્પિટલ પાસેથી સત્તાવન હજાર રૂપિયા વસૂલાશે તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના પાંચ ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસુલાશે વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ બે પેકેજ કર્યા હતા અન્ય પંદર હોસ્પિટલોને પણ નોટિસ ફટકારી છે આ તરફ રાજકોટમાં ફરી ધૂળ્યું છે પોલીસનું હવાલાસ પર હવાલા કાંડ નો આક્ષેપ છે હિરેન આડેસરા પોલીસ સ્ટેશનમાં ત્રીસ લાખની લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ છે સોનાની લેતી લેતી મામલે વેપારીએ કરી હતી અરજી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવેલી લૂંટનો મુદ્દો એફઆઈઆર માં ઉમેરો કરવા મામલે હિરેન આડેસરા દ્વારા લીંબડી ડીવાય એસપી ને રજૂઆત કરાય ચૌદ દસ બે હજાર ચોવીસના વેપારીઓના દબાણના કારણે હિરેન આડેસરાના પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીમડી ખાતે કર્યો હતો આપઘાત સુસાઈડ નોટમાં એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવનાર કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસ કર્મીઓ વિરુદ્ધ કર્યા આક્ષેપ મામલતદાર પાસે જામીન લેવડાવ્યા બાદ પણ મૃતકના પુત્ર હિરેન આડેસરાને લોકઅપમાં બંધ કરી ટોર્ચર કરવામાં આવ્યું

ગમે અમે કોઈ ચોરી કરેલ નથી અમારે સાહેબ અમારે પોતાની એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે તો કિશનભાઈ એરે કીધું એ મજૂરીનું સોનું છે એ તું અત્યારે જવા દે અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો એટલે મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી એટલે એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આહિર દ્વારા મારા કાકા હિરે નશિનભાઈ આડેસરાને કાકાના દીકરાને અહીંયા મારવા મારવામાં આવ્યો પટ્ટા દ્વારા ફડાકા દ્વારા અને કાનમાં ધૂંબા માય છે જેના હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં ઇજનરી થઈ છે અને ત્યારે ત્યાં આપણે એ ડિવિઝનના બીજા કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો તો કે આને ચોરી કરી છે એટલે ભગીરજ જય સિંહદાર જાલાદ્વારમાં મારા કાકાના દીકરાને છ પટા મારવામાં આવ્યા જેથી ગભરાઈ ગયા મારી પાસે બે દસ બે હજાર ચોવીસના રોજ વેપારીનો કોલ આવેલો હતો વિવેકભાઈ મનોજભાઈનો ત્યાં મને દુકાને મળવા બોલાવેલ હતા અને ત્યાં હું મળવા ગયો હતો ત્યાં મારી પાસે દબાણપૂર્વક એક લખાણ કરાવેલ હતું જે મેં સોનું નોંધું લીધું તે પણ મારી પાસે લખાણ કરાવી અને નોટિરાઈઝ લખાણ કરાવેલ હતું તમે કોને ભાઈ પોલીસ સ્ટેશનમાં મને કિશનભાઈ માર હતું દ્વારા તપાસ થાય આનો ન્યાય મળે માં માણાવધરમાં સગીરાના અપરણ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે સગીરાનું અપરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે

અરવલ્લીમાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર અકસ્માતમાં ના મોત થયા છે મોડાસાની અંદર ગળાધર નજીક અકસ્માત થયો નેશનલ હાઇવેના પુલ પરથી કાર નીચે પટકાય શામળાજી મંદિર દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા એક મહિલા અને બે પુરુષ અને એક બાળકીનું મૃત્યુ થયું ટીંટોએ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતકોને શામળાજી સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા આ તરફ મહુધા ભૂલી ભવાની નજીક અકસ્માત બેના મૃત્યુ થયા છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે નડિયાદથી મહુધાની વચ્ચે ભૂલી ભવાની નજીક અકસ્માત આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને પગલે મહુધા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી તો ભરૂચનામાં ગમખવાર અકસ્માતમાં ના મોત થયા છે હાંસોડના શેરા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ હતી કારમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ થયા છે પરિવાર ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો હતો વહેલી સવારે બની છે ઘટના હાંસોડ પોલીસે તપાસ શરૂ કરી છે